મિત્રો નમસ્કાર, રેડિયસ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી, વાસ્તુ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે આપની ખાસ રજૂઆત ની અંદર આપની આજ વિશે 19/3/2020 અને આજના દિવસે ગુરુવારના દિવસે. મિત્રો સુપ્રભાતમ, કેમ છો? વાત કરીશું જ્યોતિષ રાશિની. 12 રાશિઓ પૈકી પ્રથમ રાશિ કહેતા મેષ રાશિની. કામકાજમાં પ્રસન્નતામાં આજના દિવસે પ્રસન્નતા જળવાઈ રહેશે. કામકાજ આનંદપૂર્વક કરી શકશો. સ્નેહીઓના સંપર્કથી લાભ થશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. પરિવારના સુખમાં ચોક્કસ વધારો થશે અને પારિવારિક જીવનમાં પણ સારો લાભ થઈ શકે એમ છે. આજનો શુભ રંગ છે 7 અને આજના શુભ રંગ સફેદ છે. વાત કરીશું વૃષભ રાશિની. સરકારી કામમાં સફળતા મળશે. કરેલા કાર્યની ફળદાયી જીવન ચોક્કસ બનશે. નોકરી બાબતે સારા સમાચાર મળી શકે એમ છે. ધંધામાં સારો લાભ થઈ શકે છે. આજનો શુભ અંગ છે 3 અને આજના દિવસે ગુલાબી વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું મિથુન રાશિની. કામમાં ચોક્કસ નિરાશાનો અનુભવ કરશો. સંતાનના પ્રશ્નોમાં ચોક્કસ રીતે આજના દિવસે ચિંતા જણાવશે, પણ આજના દિવસે ઇષ્ટ મિત્રોનો સહયોગ સારો રહેશે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં ચોક્કસ આજના દિવસે સુધારો કરવાની જરૂર છે. આજના દિવસે આપને શુભ બનાવવો હોય તો લાલ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. આજનો શુભ અંક છે 5. વાત કરીશું કર્ક રાશિની. ધન અને માનનો ચોક્કસ આજના દિવસે વ્યય કહેતા વધારે પડતું નામ બગડવાની શક્યતાઓ છે. નોકરીમાં પરેશાની રહેશે. માનસિક તણાવનો અનુભવ વધારે કરશો. વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે, પણ ચિંતા વધારે રહેશે. આજનો શુભ અંક છે 4 અને આજનો શુભ રંગ છે. આજના દિવસે તમારે શક્ય હોય તો પીળા વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરીશું સિંહ રાશિની. દરેક કામકાજમાં સફળતા જણાશે. ધંધામાં નવી તકો મળી શકે છે. નોકરીમાં બઢતીના તકો જોવા મળે છે. પારિવારિક સંબંધોમાં લાભ થશે. આજનો શુભ અંક છે 8 અને આજનો શુભ રંગ છે જાંબલી. વાત કરીશું કન્યા રાશિની. ધંધામાં કામમાં સફળતા મળશે. પ્રતિસ્પર્ધી પક્ષે આજના દિવસે ચોક્કસ વિજય મેળવશો. આત્મવિશ્વાસમાં વધારો થશે. ઘરમાં આનંદનું વાતાવરણ જણાશે, પણ આજનો શુભ અંક છે 7. આજનો શુભ રંગ છે કેસરી. વાત કરીશું આજના દિવસે તુલા રાશિની. ભાગીદારી સાથે વૈચારિક મતભેદ જણાશે. નવા સંબંધોમાં નિરાશા જણાશે. નોકરીમાં નવી તકો મળી શકે એમ છે. લાભ પણ થઈ શકશે. પગાર પણ વધારો જોવા મળશે, પણ આજનો શુભ અંક છે 3 અને આજના શુભ રંગ છે પીળો. વાત કરીશું આજના દિવસે અહીંયા વૃશ્ચિક રાશિની. પરિશ્રમ કરશો છતાં પણ કામ અધૂરું જણાશે. સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલિત જણાશે. સ્વજનોના વાતોને લઈ મગજને વધારે પડતું તમે ચોક્કસ રીતે દુઃખી કરશો નહીં. નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે. વ્યવસાયમાં ધનલાભ જણાશે. આજનો શુભ અંક છે 6 અને શક્ય હોય તો આજના દિવસે લીલા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું ધનરાશિની. આજે ભાગ્ય અનુકૂળ જણાય છે. રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે. વિકાસના કાર્યમાં ગતિ આવશે અને આજના દિવસે દિવસમાં આનંદમાં પ્રસાર કરશો. આજનો શુભ અંક છે 9 અને આજના શુભ રંગ છે પીળો. પીળા વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરીશું અહીંયા મકર રાશિની. મકર રાશિના જાતકોએ આજના દિવસે સંઘર્ષ થકી તો ચોક્કસ આજના દિવસે છુટકારો મળવાનો જ છે મિત્રો, પણ આર્થિક સ્થિતિમાં પણ ચોક્કસ મધ્યમ સુધારો જણાય છે. વાદ વિવાદથી કામથી બચવું. ધંધામાં પ્રગતિ અને લાભ જણાય. પરિવારમાં સામાન્ય અશાંતિ જણાય, પણ કોઈની વાતની અંદર આવશો નહીં અને કોઈની વાતની ચિંતા કરશો નહીં. તમને જે યોગ્ય લાગે તે પ્રમાણે તમે કાર્ય કરવાનો આગ્રહ રાખો મિત્રો, કારણ લોકો ની વાતોમાં તમે આવીને શું કરશો મિત્રો? લોકો તમારું કામ બગાડશે, એટલે લોકોની ચિંતા પણ કરવી નહીં, લોકોની વાતોમાં આવવું પણ નહીં. શક્ય હોય તો આજનો દિવસ સારો બનાવવો હોય તો આજનો શુભ અંક છે 1 અને લાલ વસ્ત્રો ધારણ કરજો. કુંભ રાશિની વાત કરી. કામની સફળતામાં ખુશીઓનો અનુભવ થશે. નોકરીમાં પ્રમોશન શાંતિ મળશે. સ્વજનોના સહયોગ સારો રહેશે. ધંધામાં સુધારો જોવા મળશે. આજનો શુભ અંક છે 2 અને આજના વસ્ત્રો છે લાઇટ વસ્ત્રો. વાત કરીશું મીન રાશિની. માનસિક તણાવ જણાશે. કામમાં મધ્યમ સફળતા આવશે. વિરોધીઓથી સાવધાન રહેજો, નહીં તો ચોક્કસ તમને નુકસાનમાં પહોંચાડશે. નિરાશાથી દૂર રહેવું. ખર્ચની બાબતે ખૂબ જ સંભાળવું. આજનો શુભ અંક છે 3 અને શક્ય હોય તો લીલા વસ્ત્રો ધારણ કરજો. વાત કરી મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આપની આજ વિશે. જેડેશ ટીવીની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. જ્યોતિષ અને વાસ્તુ આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો. આપની આજ વિશે અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય.